મિત્રો, જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટી વિસ્તારમાં અશોકનો શિલાલેખ આવે છે. આવા શિલાલેખો ભારતના અન્ય સ્થળોએ પણ મળી આવ્યા છે, જે લગભગ 2300 વર્ષ પહેલાના છે. જી હા મિત્રો, ઇતિહાસના મહાન રાજાઓમાંના એક રાજા એટલે સમ્રાટ અશોક. તેમનું મૌર્ય સામ્રાજ્ય એક મહાસામ્રાજ્ય તરીકે પ્રખ્યાત હતું, જેથી આજના વિડીયોમાં આપણે જૂનાગઢના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્યનો ઇતિહાસ જાણીશું. નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે એક નવા વિડીયોમાં. સો ફ્રેન્ડ્સ, હું છું ધર્મેશ અને ધર્મેશ પટેલ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. સો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે જૂનાગઢના ઇતિહાસમાં મૌર્ય સામ્રાજ્ય વિશે જાણીશું. સો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. તો ચાલો વિડીયોને શરૂ કરીએ. મિત્રો, આજથી લગભગ 2300 વર્ષ પહેલા નંદ સામ્રાજ્યમાં નંદ વંશના સમ્રાટ ધનાનંદ શાસન કરતા હતા. તેમના શાસનકાળ દરમિયાન ચાણક્ય નામનો પંડિત એક આચાર્ય, ફિલોસોફર અને વ્યવસાય વ્યક્તિ હતો. તેમના કોઈ કામ માટે ચાણક્ય પાટલીપુત્ર પહોંચ્યો, જ્યાં નંદ સામ્રાજ્યના રાજા ધનાનંદ સાથે મતભેદો થયા, જેથી ચાણક્ય ખૂબ જ પરેશાન થયા, જેથી ચાણક્યએ તેમને સબક શીખવાડવા નિર્ણય લીધો. આચાર્ય ચાણક્ય હવે એક એવા વ્યક્તિની શોધમાં હતો જે નંદ સામ્રાજ્યને હરાવી શકે. ત્યારબાદ મુસાફરી દરમિયાન ચાણક્યની મુલાકાત ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય છે. ત્યારબાદ ચાણક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને યુદ્ધવિદ્યા, રણનીતિ, રાજનીતિ અને કૂટનીતિ જેવા અનેક વિષયો પર જ્ઞાન આપ્યું અને એક યોદ્ધા બનાવ્યું. ધીરે ધીરે સેનાઓ વધારી અને નાના નાના રાજ્યો પર ચઢાઈ કરી. ત્યારબાદ બીજા રાજ્યોના રાજાઓ સાથે સંધિ કરીને વિશાળ સેના તૈયાર કરી અને નંદ સામ્રાજ્યનો અંત કર્યો. મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્યએ શક્તિશાળી મગધના સામ્રાજ્યનું નિર્માણ કર્યું, જેમાં ચાણક્યએ તેમને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના માટે મદદ કરી હતી. ઈસવીસન પૂર્વે 319માં ચંદ્રગુપ્ત મૌર્યએ મગધના સિંહાસને બેસી ભારતના વિભિન્ન પ્રદેશો પર તેની સત્તા સ્થાપી. મિત્રો, તે સમયે જૂનાગઢમાં કોઈની સત્તા ન હતી, જેથી ચંદ્રગુપ્ત મૌર્યએ આ વિસ્તારમાં અંકુશ રાખવા માટે એક અધિકારીની નિમણૂક કરી, જેનું નામ પૃષ્ઠગુપ્ત હતું. મિત્રો, તે સમયે જૂનાગઢ ગિરિનગર તરીકે ઓળખાતું હતું, જે સૌરાષ્ટ્રનું પાટનગર હતું. મૌર્ય સામ્રાજ્યના શાસનકાળ દરમિયાન જૂનાગઢમાં ઉપરકોટ બંધાવ્યો હતો અને નદીઓનો પ્રવાહ રોકી એક બંધ બાંધી સુદર્શન નામના સરોવરનું નિર્માણ કરાવ્યું હતું. મિત્રો, ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર હતો બિંદુસાર. ચંદ્રગુપ્ત મૌર્ય પછી બિંદુસાર મૌર્ય સામ્રાજ્યની ગાદી પર આવે છે. ત્યારબાદ બિંદુસારના અવસાન બાદ તેમનો પુત્ર સમ્રાટ અશોક મૌર્ય સામ્રાજ્યની ગાદી પર આવે છે. મિત્રો, ઇતિહાસના મહાન રાજાઓમાંના એક રાજા એટલે સમ્રાટ અશોક. તેમનું સામ્રાજ્ય એક મહાસામ્રાજ્ય તરીકે પ્રખ્યાત થયેલું. તેમણે પ્રજા માટે શિલાલેખો કોતરાવ્યા, ઉપરાંત સ્તંભલેખો અને ગુફાલેખો બનાવ્યા હતા. મિત્રો, સમ્રાટ અશોકના સારનાથના સિંહ સ્તંભ વિશે આપણે બધા પરિચિત છીએ, જે આપણા દેશની રાજમુદ્રા છે, જેને તમે સ્ક્રીન પર જોઈ શકો છો, જે આપણને ચલણી નોટ, સિક્કાઓ અને સરકારી કાગળો વગેરે જગ્યાઓ પર છપાયેલી જોવા મળે છે. જ્યારે આપણા દેશના રાષ્ટ્રીય ધ્વજમાં જે ચક્ર છે, તે પણ મૌર્ય સામ્રાજ્યના સમયનો છે, જેને અશોક ચક્ર તરીકે ઓળખીએ છીએ. મિત્રો, સમ્રાટ અશોક મૌર્ય સામ્રાજ્યની ગાદી પર આવ્યા અને મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, જેમાં તેમનું વિશાળ મૌર્ય સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર સુધી, જે હાલ અફઘાનિસ્તાનમાં સ્થિત છે, જ્યારે પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, જ્યારે દક્ષિણે મૈસૂર સુધી, જે હાલનું કર્ણાટક છે, જ્યારે પશ્ચિમે ગુજરાતના સૌરાષ્ટ્ર સુધી, જ્યારે પૂર્વમાં મગધ, જે હાલનું બિહાર છે, અને કલિંગ, જે હાલનું ઓડિશા છે, ત્યાં સુધી વિસ્તરેલું હતું. મિત્રો, મૌર્ય સામ્રાજ્ય ખૂબ જ મોટું હતું, જેથી તેના વિભાગો પાડીને અલગ અલગ રીતે શાસન ચલાવવામાં આવતું હતું, જેમાં મૌર્ય સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્ર રાખવામાં આવી હતી, જ્યારે દૂરના પ્રદેશોમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જો અધિકારી આદેશનું ઉલ્લંઘન કરે તો તેને સજા કરવામાં આવતી હતી. આ બધા જ અધિકારીઓ પર સમ્રાટનું શાસન રહેતું, તેની સહાયતા માટે મંત્રીઓ હતા. મિત્રો, મૌર્ય સામ્રાજ્યમાં તક્ષિલા અને ઉજ્જૈન જેવી પ્રાદેશિક રાજધાનીઓ પણ હતી. મિત્રો, તે સમયે જૂનાગઢ
એટલે કે ગિરિનગર આ વિસ્તારનું પાટનગર હતું, જેમાં તુષાસ્ક નામનો અધિકારી અહીંયાનું શાસન સંભાળતો હતો. મિત્રો, આ માહિતી રુદ્રદામાના શિલાલેખોમાં જાણવા મળે છે. આ પ્રદેશોમાં કેટલાક રાજકુમારોને ત્યાં રાજ્યપાલ બનાવીને મોકલવામાં આવતા હતા, તેમ છતાં ત્યાંની પરિસ્થિતિઓને અનુકૂળ રહીને શાસન કરવામાં આવતું હતું. જ્યારે જંગલોવાળા વિસ્તારોમાં મોટેભાગે લોકો સ્વતંત્ર રહેતા હતા, તેમની પાસે શાસન અને શાસકો કેટલીક વસ્તુઓની પૂર્તિ માટે અપેક્ષા રાખતા, જેમ કે હાથી, લાકડું, મધ, મીણ તથા ઔષધિઓ વગેરે. મિત્રો, તે સમયે સામ્રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ લોકો, અલગ અલગ ભાષા, અલગ ભોજન, અલગ સંસ્કૃતિઓ ધરાવતા હતા. મિત્રો, હવે આપણે જૂનાગઢમાં આવેલા અશોકના શિલાલેખ વિશે જાણીશું, જે કેમ લખવામાં આવ્યો હતો અને તેમાં શું લખ્યું છે. મિત્રો, મગધ, જે હાલનું બિહાર છે, જેની પડોશમાં જ કલિંગ રાજ્ય હતું, જે હાલનું ઓડિશા છે. મિત્રો, કલિંગ રાજ્ય પહેલાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું, પરંતુ મૌર્ય સામ્રાજ્યના આરંભ સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું, જેથી સમ્રાટ અશોક કલિંગને જીતીને પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા ઈચ્છતા હતા. આથી તેણે કલિંગ પર ચડાઈ કરવા તૈયારીઓ કરી અને યુદ્ધ જાહેર કર્યું. બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે, જેમાં સમ્રાટ અશોકની જીત થાય છે. યુદ્ધ પૂરું થતાં પછી સમ્રાટ અશોક યુદ્ધભૂમિ પર ફરતો હતો. ચારે બાજુ સૈનિકોના શવ પડ્યા હતા અને હાથી અને ઘોડા પણ મરેલા હતા. ચારે બાજુ લોહી જ લોહી, ઘાયલ સૈનિકો ચીસો પાડતા હતા. સ્ત્રીઓને બાળકો રડતા હતા. જ્યાં નજર કરો ત્યાં દુઃખ અને શોકનું વાતાવરણ હતું. મિત્રો, આ યુદ્ધમાં લગભગ 1.5 લાખથી વધારે લોકોને બંદી બનાવવામાં આવ્યા હતા, જ્યારે 1 લાખથી પણ વધારે લોકો માર્યા ગયા હતા. મિત્રો, સમ્રાટ અશોકને આનાથી ખૂબ જ દુઃખ થયું, જેમાં લોકો પોતાના સગા સંબંધીઓને, મિત્રોને અને પોતાનાઓને ખૂબ જ ચાહતા હતા, જે તે યુદ્ધમાં મૃત્યુ પામે છે, જેથી સમ્રાટ અશોકને ખૂબ જ પસ્તાવો થયો, જેથી તે હવે ધર્મનું પાલન કરવાનો અને બીજાને પણ તેનો ઉપદેશ આપવાનો નિર્ણય કર્યો. મિત્રો, સમ્રાટ અશોકની જીતનો આનંદ ઉડી ગયો હતો. તેમના મનની શાંતિ ચાલી ગઈ અને એક રાત તો તે ઊંઘી ન શક્યો. તેને ખૂબ જ પસ્તાવો થયો. તેમને થયું કે યુદ્ધમાં મેળવેલો વિજય એ સાચો વિજય નથી, આટલા બધા માણસોને મારીને શું મેળવ્યું. તે પોતાની સામે જ હારી ગયો. મિત્રો, કલિંગનું યુદ્ધ સમ્રાટ અશોક માટે તેમના જીવનનું અંતિમ યુદ્ધ હતું. તેમણે બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શસ્ત્ર સંન્યાસ લીધો, બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો અને ધર્મ ઉપદેશક બની ગયા. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોક પોતે દેશભર ફર્યા. પોતાના અધિકારીઓને પણ ધર્મના ઉપદેશનો પ્રચાર કરવા કહ્યું, જેમાં આપણા ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીના વિસ્તારમાં શિલાલેખ કોતરાવ્યો, જેમાં તેમણે ધર્મના અનેક ઉપદેશો લખાવ્યા, જેમાં પ્રેમ, દયા, કરુણા, અહિંસા વગેરે જેવા સિદ્ધાંતો લખાવ્યા અને લોકોને ઉપયોગ થાય તેવી વાતો કોતરાવી, જેમાં માતા પિતાની આજ્ઞા પાળવી, વડીલોનો આદર કરવો, પશુ પંખીઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, આવી તમામ બાબતો શિલાલેખમાં કોતરાવી. મિત્રો, આ લેખો બ્રાહી લિપિ, આરામી ભાષા અને ખરોષ્ટી લિપિમાં લખવામાં આવ્યા હતા. મિત્રો, સમ્રાટ અશોક, જેમણે રાજ્ય મેળવવા યુદ્ધો કર્યા, સામ્રાજ્યનો વિસ્તાર કર્યો, મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું, વિજય મેળવવા અને મહત્વાકાંક્ષા પૂરી કરવા ચડાઈ કરી, જેણે યુદ્ધમાં લોહીની નદીઓ વહેવડાવી, અને એ જ સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થતાં તે એક ધર્મ ઉપદેશક બની ગયો. આ કારણથી જ સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહારાજા તરીકે સ્થાન ધરાવે છે. મિત્રો, જૂનાગઢમાં આવેલા અશોક શિલાલેખને પ્રથમ કર્નલ જેમ્સ ટોડેએ જોયો હતો, પરંતુ તે આ લિપિને ઉકેલી ન શક્યો, જે તેના પુસ્તક ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયામાં કર્યો છે. મિત્રો, જૂનાગઢમાં આવેલા સમ્રાટ અશોકના શિલાલેખનું ભાષાંતર ઈસવીસન 1838માં ડૉક્ટર જે પ્રિન્સેપ નામના વિદ્વાને કર્યું હતું. ત્યારબાદ અનેક વિદ્વાનો દ્વારા તેનું ભાષાંતર કરવામાં આવ્યું હતું. મિત્રો, મૌર્ય સામ્રાજ્યના સમયગાળાના આ શિલાલેખની સુરક્ષા માટે આર્કોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાવાળા શ્રી જેમ્સ બેજસ અને વિદેશી વિદ્વાનોએ ભલામણ કરી હતી. મિત્રો, સમ્રાટ અશોક પછી
મૌર્ય સામ્રાજ્યની ગાદી પર સમ્રાટ દશરથ રાજા ગાદી પર આવે છે, જેમણે 232 થી 224 ઈસવીસન પૂર્વે સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ સમ્રાટ સંપ્રિત, જેણે 224 થી 215 ઈસવીસન પૂર્વે સુધી શાસન કર્યું હતું. ત્યારબાદ સાલિસુકા, દેવવર્મન, સદ્ધનવાન અને છેલ્લે બૃહદત્ત મૌર્ય સામ્રાજ્યના છેલ્લા રાજા હતા, જેમણે 185 થી 180 ઈસવીસન પૂર્વે સુધી શાસન કર્યું હતું. મિત્રો, ઈસવીસન પૂર્વે 185માં મગધના સેનાપતિ પુષ્પમિત્ર શૃંગે મૌર્ય સમ્રાટ બૃહદત્તનો વધ કરી મગધની ગાદી પર આવ્યો, જેથી મૌર્ય સામ્રાજ્યનો અંત થાય છે. મિત્રો, મૌર્ય સામ્રાજ્યના પતન પછી તેના સ્થાને કેટલાક નવા રાજ્યોનો ઉદય થયો. તેમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં યવન એટલે કે ગ્રીક રાજાઓનું શાસન હતું, જ્યારે પશ્ચિમ ભારતમાં શક નામના મધ્ય એશિયાઈ લોકોનું શાસન સ્થપાયું. મિત્રો, જૂનાગઢ મૌર્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાન મૌર્ય સામ્રાજ્યનો એક અભિન્ન ભાગ રહ્યો હતો, જે સમ્રાટ અશોકના શિલાલેખને જોઈને કહી શકાય છે. જેથી કહી શકાય છે કે જૂનાગઢ મૌર્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાન પણ મહત્વનું સ્થાન ધરાવતું હતું. સો ફ્રેન્ડ્સ, આ તો મૌર્ય સામ્રાજ્યના સમયગાળા દરમિયાનનો જૂનાગઢનો ઇતિહાસ. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. સો વિડીયોને લાઈક કરીને કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂર લખો. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં જૂનાગઢના ઇતિહાસમાં શકોનો ઇતિહાસ જાણીશું, જેથી આવા ઐતિહાસિક વિડીયોને મિસ ના કરો તે માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.